સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીલ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગને એક દિવસથી વધુ થવા છતાં રહી રહીને આગ લાગી રહી છે. આ આગને કારણે રઘુવીર માર્કેટની ઇમારતના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આગને પગલે ઇમારતનો કાટમાળ નીચે પડી ગયો છે, જેથી ઇમારત અને આસપાસની જગ્યામાં જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે. કુંભારિયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગે આગ ફાટી નીકળી હતી. આગને જોજોટામાં વિકરાળ ધારણ કરી લીધું હતું, જેમાં આખી માર્કેટ આગની ઝપેટા આવી ગઈ હતી. આગને પગલે 14 માળની માર્કેટમાં 11 માળ તો સંપૂર્ણ બળી ખાક થઈ ગયા છે, જ્યારે હાલ પણ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. જો કે રહીને પણ કાપડના જથ્થામાં કારણે આગ લાગી હતી. જી, આપણે પૂના કુંભારિયા વિસ્તારની અંદર આવી પહોંચ્યા છે, જ્યારે ગત રાત્રે જે આગની ઘટના બની હતી રઘુવીર માર્કેટની અંદર, તે આજે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છીએ, તમને દ્રશ્યોના આધારે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે અત્યારે રઘુવીર માર્કેટમાં છે તે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર ફાઇટરની ટીમ સલંગ 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પણ ફાયરની કામગીરી હજુ સુધી ચાલી રહી છે. તમને દ્રશ્યોની અંદર બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ એલ્યુમિનિયમ સેક્શન છે, એના કારણે ફાયર ફાઇટરોને વધુ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો હતો. જે પાણીનો મારો હતો તે આ સિલિકા જે એલ્યુમિનિયમ સેક્શન તમને દેખાઈ રહ્યા છે, તેના કારણે પાણીનો મારો જે અંદર દુકાનની અંદર પ્રવેશ ન થતા 400 થી 500 દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી અને વધુ પ્રમાણમાં નુકસાન માર્કેટની અંદર થયું છે. હવે વહીવટી ચાર્જ છે તે અમારા જે ફાયર અધિકારીઓ છે એમને સોંપવામાં આવ્યું છે. તમે દ્રશ્યો હજુ બતાવવાની કોશિશ કરીએ છીએ કે ફાયર સલંગ 30 કલાકની ઉપર થઈ ગયા છે, પણ તોય છતાં ફાયરની ટીમ છે તે સતત અહીંયા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ એલ્યુમિનિયમ સેક્શન તોડીને અંદરથી પ્રવેશ કરીને કુલિંગનું કામ કરી રહી છે. અને કાલે જે આગ લાગવાની જે ઘટના બની હતી તેને સૌથી વધારે જે પ્રોબ્લેમ આવી હશે તો ફાયર ફાઇટરોના જવાનોને આવી હતી, કે જે પાણીનો મારો હતો તે પાણી જે મારો પાણી અંદર પ્રવેશ જ આ એલ્યુમિનિયમ સેક્શનના કારણે પાણી પાછી રિટર્ન આવી જતું હતું ને અંદર પાણીનો મારો જતો નહીં હતો, એટલે ફાયરના અધિકારીઓને અને ફાયરના જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતના સીમાડે આવેલ સારોલી ખાતે રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં ગત મધરાત પછીથી આગ લાગી હોવાનો કોલ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને મળ્યો હતો, અને જેના પરિણામે સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્રએ પોતાના સાધનો, મેનપાવર સાથે, વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ત્યાર પછી ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી હતી. પણ આગ જે ભીષણ અને વિકરાળ સ્વરૂપની હતી અને ઘણા બધા માળ એમાં સપડાયેલા હતા, એ જોતાં 20 કલાકથી વધુ ફાયર ફાઇટિંગની કામગીરી ખૂબ જહેમતને અંતે પાર પાડવામાં આવી હતી. હાલ તરત ફાયર નથી, પરંતુ એની હીટના કારણે અંદર જે ઇન્ફ્લેમેબલ મટીરિયલ છે એ મટીરિયલને વારાફરતી દુકાનો જે બંધ છે તે ખોલી ખોલીને ચેક કરવામાં આવી રહ્યું છે, અને ક્યાંય પણ કોઈ જગ્યાએ સ્મોક નીકળતો હોય કે બીજી એવી કોઈ બાબત હોય તો એની સામે પગલાં લેવાની કામગીરી ચાલી રહી છે. આગના કારણે માર્કેટની દુકાનોમાં બારીઓના કાચ તૂટી પડ્યા હતા, જ્યારે લોખંડની જારીઓ એલિવેશનમાં પતરા તૂટીને નીચે પડી રહ્યા છે. જ્યારે આગના કારણે ઇમારતના સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું છે અને દિવાલોમાં તે સિમેન્ટ પડીને સળિયો બહાર આવી ગયેલા નજરે પડી આવ્યા છે, જેના કારણે ફાયરના જવાનોને પણ કુલિંગ અને આગને કાબૂમાં લેવાની કામગીરીને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોના ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.